આગળ વધીએ આપણી સાથે ફાર્મા સેક્ટરની ઉપર વાતચીત કરવા માટે. જે પ્રમાણે રિઝલ્ટ કંપનીઝ તરફથી પોસ્ટ થતા દેખાઈ રહ્યા છે, ત્યારબાદ સ્ટોકની અંદર ઘણા બધા એક્શન આપણે વિટનેસ કર્યા. તો ચોઇસ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝ દ્વારા જે ફાર્મા સેક્ટર ઉપર વિવિધ સ્ટોક્સની ઉપર રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, એની પર વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીના ફોરમ પારેખ. ફારમ, સ્વાગત છે આપનું શો ઉપર અને વેરી ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં ઓન ધ હોલ ફાર્મા એઝ અ નેમ આ વર્ષ દરમિયાન જે પરફોર્મન્સ આપી રહ્યું છે એની પર મારે ડિસ્કશનની શરૂઆત કરવી છે, કેમ કે એક્સપેક્ટેડ હતું વેક્સિન્સને લઈને અહીંયા આગળ મોટું એક અપસાઇડ ગેઇન્સ બનતા દેખાશે, બટ ગિવન ધ કન્ડિશન જેટલા બી રિઝલ્ટ્સ મેં વિટનેસ કર્યા છે એની અંદર એક વસ્તુ કોમન રહી છે, યુએસનું પ્રાઇસિંગ પ્રેશર, અને એના લીધે થોડુંક ઇફેક્ટ બધા જ રિઝલ્ટ્સમાં આવતા દેખાયું છે. તમારું એનાલિસિસ શું કહે છે, કેવી રીતે ફાર્મા કંપનીઝ માટે રિઝલ્ટ્સ આવતા દેખાયા, તમારા એનાલિસિસ પ્રમાણે અને એક્સપેક્ટેશન પ્રમાણે કેવા ઉતર્યા છે કંપનીઝ અને ટોપ પરફોર્મ કયા કરી રહ્યા છે? હાઈ અદિતિ, થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. આપણે જોયું છે ફાર્મા સેક્ટર આખું ઓલમોસ્ટ યુનો એક વર્ષથી યુનો પરફોર્મ કરી રહ્યું છે બોથ સ્ટોક પ્રાઇસમાં અને અર્નિંગ્સમાં. ને આ વખતે આપણે ક્યુબન FY22માં જોયું છે કે પ્રાઇસ ઇરોઝન હેઝ બીન લાઈક મચ સ્ટોક ઓફ ધ ટાઉન. તો આ શેના માટે થયું છે, ઇઝ બીકોઝ કે એક તો ઇન્વેન્ટરી પાઇલ અપ થઈ ગયું હતું, યુનો પહેલા એ લોકોએ ઓલરેડી બધું સ્ટોક લઈ લીધું હતું, એટલે કેમિસ્ટના ઇન્વેન્ટરી વધારે હતી, એટલે યુ નો એ લોકોએ સેલ કરવા માટે પ્રાઇસીસ કટ કરવા પડ્યા. ઓલસો યુએસ એફડી અગર આપણે જોયું તો યુ નો એટલી બધી કોઈને યુએસ ઓબ્ઝર્વેશન્સ મળ્યા નથી, તો એટલે બધા જ કંપનીએ એના યુ નો પ્રોડક્ટ વેચ્યા છે અને એગ્રેસિવલી વેચવા માટે પ્રાઇસ કટ કરી દીધા, એટલે યુએસમાં એક માસિવ પ્રાઇસ ઇરોઝન આપણને જોવા મળ્યું છે ટુ ધ ટ્યુન ઓફ ઓલમોસ્ટ યુ નો 8-10%. એટલે આ બધું બધી ફાર્મા કંપનીઝ પર ઇમ્પેક્ટ થયું છે, કારણ કે બધી જ કંપનીના ઓલમોસ્ટ 35-40% ઓફ ધ સેલ્સ યુએસમાંથી આવે છે, તો એટલે એના લીધે આખા ટોટલ સેલ્સ પર અને ઓપરેશનલ યુ નો પ્રોફિટેબિલિટી પર પણ ઇમ્પેક્ટ થયું છે બધી ફાર્મા કંપનીઝને. પણ હાઉ ડીડ ધીસ ગેટ મિટિગેટ? તો આપણે જોયું હશે કે ઇન્ડિયામાં કોરોનાનો સેકન્ડ વેવ હતું, એના લીધે યુ નો બધી ઇન્ડિયા કંપની ઇન્ડિયા રિજનમાંથી ઓલમોસ્ટ યુ નો 40-45% ગ્રોથ રેટ આવ્યું છે. Now, non-COVID portfolio માંથી પણ યુ નો ઓલમોસ્ટ 38-40% ગ્રોથ આવ્યું છે. દેટ ઇઝ બીકોઝ એક તો આપણું લોવર બેઝ હતું એટલે, અને સેકન્ડલી વી હેડ સીન યુ નો કમ્પેરેટિવલી અનલોકિંગ જે ગયા Q1માં હતું એના કરતા, તો એટલે અક્યુટ ડિમાન્ડ અક્યુટ પ્રોડક્ટની પણ ડિમાન્ડ વધારે હતી. તો આ એના લીધે જે યુએસનું જે સેટબેક હતું દેટ ગોટ કોમ્પન્સેટેડ બાય યુ નો ગુડ ગ્રોથ પિકઅપ ફ્રોમ ધ ઇન્ડિયા સેગમેન્ટ. અને બધી જ ફાર્મા કંપનીઝ અગર આપણે જોઈએ તો યુ નો સેકન્ડ લાર્જેસ્ટ, ઇન્ડિયા ઇઝ ધ સેકન્ડ લાર્જેસ્ટ કોન્ટ્રીબ્યુટર, જ્યાં 30-35% ઓફ ધ સેલ્સ કમ્સ ફ્રોમ ધ ઇન્ડિયા રીજન. અને સેકન્ડ યુરોપ ઓલસો કોન્ટ્રીબ્યુટેડ વેરી ગુડ, યુરોપમાંથી પણ ઓલમોસ્ટ 10-15% ઓફ ધ સેલ્સ આવે બધી કંપનીઝના. એટલે આપણે જોયું છે કે નેટ યુ નો બધી કંપનીઝને સારું રિઝલ્ટ આવ્યું છે. પણ અગર વિધિન ધ ફાર્મા બાસ્કેટ અગર આપણે જોઈએ તો એપીઆઈ સેક્શન જે છે એને મચ કમ્પેરેટિવલી કમ્પેર ટુ ફોર્મ્યુલેશન સેગમેન્ટ કરતા સારું પરફોર્મ કર્યું છે, બીકોઝ એપીઆઈ ફર્સ્ટ ઓફ ઓલ દે હેવ અ વેરી લોવર બેઝ, એ લોકો હમણાં જ સ્ટાર્ટેડ પિકિંગ અપ, અને બધી જ એપીઆઈ કંપનીઝ આર ડુઇંગ અગ્રેસિવ કેપેક્સ, તો ઓલમોસ્ટ એ લોકોનું યુ નો 8-10% ઓફ ધ સેલ્સ કમ્સ કેપેક્સમાં એ લોકો કરી રહ્યા છે. તો હવે એ કેપેક્સ ઇફ યુ ટેક ઇટ યુ નો એસેટ ટર્ન ઓવર ઓફ 1-1.5 times, તો દેટ ગિવ્સ અ વેરી ગુડ ગ્રોથ વિઝિબિલિટી. એટલે જ આપણે જોઈએ છીએ કે એપીઆઈના બધી કંપની ઓલમોસ્ટ યુ નો 20% રન રેટ છે સેલ્સ ગ્રોથમાં, અને that is now reflecting even in the bottom line margin expansion. એટલે આગળ જતા મને લાગે છે કે API companies will definitely outperform the formulation companies in the pharma space. અને અગર આપણે formulations માં પણ અગર ધ્યાન રાખવું હોય તો branded generics છે, complex generics છે, innovator companies છે, these are the pockets જેમાં formulations માં you know growth આવી શકે છે અને you can see good alpha. તો એટલે for the likes of Sun Pharma છે which is into branded generics, સિપ્લા છે, તો આ બધી કંપનીઝ વી લાઇક ઇટ. એપીઆઈ સ્પેસમાંથી વી લાઈક ડિવિઝ જો આટલું બધું રેલી કરી દીધું છે, પણ અમને લાગે છે કે એની કોસ્ટ લીડરશિપ છે, એના મોલિક્યુલ્સમાં એની લીડરશિપ છે, ગાબા પેન્ટિન જેવા બધા હાઈલી ડિમાન્ડેડ એપીઆઈમાં એની ઇટ હેઝ અ ગુડ માર્કેટ શેર, તો ધીસ ઇઝ લાઇકલી ટુ રિટેઇન. અને ધેરફોર અમને લાગે છે કે ડિવિઝમાં અગર આટલા હાઈ મલ્ટિપલ્સ છે
પણ કોઈ જેપીઆઈ કંપનીઝ નામે 40% માર્જિન નથી જોઈ રહ્યા, તો એટલે અમને લાગે કે આ સસ્ટેનેબલ છે અને ધેરફોર યુ નો ડીબીસ માં હજી પણ યુ કેન સી ગુડ અપસાઇડ ટ્યુન ઓફ યુ નો 5,000-5,200 ના પ્રાઇસ પર. પણ ઓવરઓલ અગર આપણે જોઈએ તો આખું ફાર્મા હવે નહીં ચાલશે, પણ પોકેટ સ્પેસિફિક પોકેટ ચાલશે, લાઈક એપીઆઈ, બ્રાન્ડેડ જેનેરિક્સ, ઇન્જેક્ટેબલ્સ છે. સો યુ નો આપણે જોયું છે અરોબિંદો બિંગ ધ લાર્જેસ્ટ કંપની, પણ સ્ટીલ બીકોઝ ઇટ ઇઝ into purely generic, so it has almost fallen down from 1,000 to 600. So pure generics we do not recommend at this upon. ઓકે, બિલકુલ. તો આ બાયફોકેશનની સાથે આપણે ખાસ ડિસ્કશન કરી રહ્યા છીએ કે કયા સેગમેન્ટ્સ પોકેટ્સ આઉટ પરફોર્મ કરશે અને ગિવન ધ કન્ડિશન જિયોગ્રાફી વાઇઝ ક્યાં સૌથી વધારે પિકઅપ આવતું દેખાઈ રહ્યું છે, તો આપણે એની પર ધ્યાન રાખતા રહીશું. બટ ફાર્મા અને આઈટી લાસ્ટ ટુ લાસ્ટ યર આપણે આ બંને તરફથી આઉટ પરફોર્મન્સ જોયું છે ફોરમ. આ વર્ષે જ્યારે આઈટી નિયરલી 40% યર ટુ ડેટ રિટર્ન્સ પ્રોવાઈડ કરી રહ્યો છે, ફાર્મા લગાડ છે, લગભગ 7-8% જ અત્યારે ઉપર છે યર ટુ ડેટ. લાગે છે કેચઅપ કરી લેશે આ યર પત્તા સુધી કે પછી ક્યાં હજી થોડોક ટાઈમ લાગશે? કેમ કે તમારા રિપોર્ટમાં એ સ્પેસિફાઇડ બી છે કે આ થોડુંક પ્રેશર આવનાર 1 કે 2 ક્વાર્ટર્સમાં પણ દેખાશે, તો થોડુંક આઈડિયા ઇન ટર્મ્સ ઓફ આગળ શું એક્સપેક્ટ કરવું? યા, તો એટલે મને લાગે છે કે આ પ્રાઇસ ઇરોઝન ઇઝ નોટ ગોઈંગ ટુ ગો અવે સૂન, કારણ કે જ્યાં સુધી યુએસ એફડીએ એકદમ યુ નો ફૂલ ફ્લેજ પ્રી કોવિડ લેવલ સુધી એની જેમ યુ નો ઇન્સ્પેક્શન નહીં કરે, ત્યાં સુધી બધી જ કંપનીઝ એનું અગ્રેસિવલી પ્રોડક્ટ વેચશે માર્કેટમાં, અને ધેરફોર પ્રાઇસ કોમ્પિટિશન રહેવાની જ છે. અને આ હજી 1-2 ક્વાર્ટર્સ રહેશે. H2માં જ્યારે આપણે નવા પ્રોડક્ટ લોન્ચીસ જોશું, અને એમાં યુ નો દેટ ઇઝ ઇટ, મેની કંપનીઝ આર નાઉ ગોઈંગ ઇન ટુ કોમ્પ્લેક્સ જેનેરિક્સ, અને જ્યાં લોકોની સ્પેશિયલાઇઝેશન હોય, જ્યાં કોમ્પિટિશન ઓછા હોય, એવા પ્રોડક્ટ્સ અને મોલિક્યુલ્સ લોન્ચ કરી રહ્યા છે. તો જ્યાં સુધી ફૂલ ફ્લેજમાં નવા પ્રોડક્ટના લોન્ચીસ નહીં થશે, ત્યાં સુધી બેઝ પોર્ટફોલિયોમાં પ્રાઇસ ઇરોઝન ડેફિનેટલી રહેશે. એટલે પ્યોર જેનેરિક્સ જેવી કંપનીઝ અત્યારના ડેફિનેટલી અવોઇડ કરવી જોઈએ. પણ ઇન ધ નેક્સ્ટ 1-2 ક્વાર્ટર્સમાં યુ નો ઇનોવેટિવ કંપનીઝ છે, કાં તો જે યુ નો સ્પેશિયલાઇઝ પ્રોડક્ટ્સ છે, લાઈક સન ફાર્મા, જેને આખું એનું સ્પેશિયલાઇઝ પોર્ટફોલિયો બનાવ્યું છે. નાવ ઇટ ઇઝ ઓલમોસ્ટ 11-12% of the sales coming from specialized portfolio. So eva companies ma apne concentrate karu joiye, and a pharma has given us a very good opportunity atena correct thayu che. Tema agar apne Sun Pharma, Cipla, aba bada branded companies ma agar apne you know atena leiye, to there is a good upside, but definitely pure generics ma pressure rese, ane you know price erosion na lide earnings ma pan impact avse. Going forward apne je atena normalization of demand pan joso, because of lower base આપણે જોયું ઇન્ડિયામાં ઓલમોસ્ટ યુ નો એક્સ કોવિડ ઓલસો ગ્રો બાય 35-40% યુ નો યર ઓન યર. તો આ ટાઈપના ગ્રોથ આપણને આગળ જોવા નહીં મળશે, ઇવન યુરોપમાં પણ જોવા નહીં મળશે. તો પ્રોબેબલી યુ નો આખું નોર્મલાઇઝેશન ઓફ ડિમાન્ડ રહેશે, અને ધેરફોર જસ્ટ 8-10% ઓફ ધ સેલ્સ ગ્રોથ આપણને આગળ જોવા મળશે. દેટ ઇઝ વાય આઈ સે કે યુ નો એપીઆઈ જેવા કંપનીઝ છે જેમાં બેઝ હજી લો છે અને બધા જ કપાસિટી એક્સપેન્શન કરી છે, તો આરામથી વી કેન સી 15-20% યુ નો સેલ્સ ગ્રોથ, અને દેટ વિલ રિફ્લેક્ટ ઇન ધ બોટમ લાઈન ઓલસો અલોંગ વિથ માર્જિન્સ એક્સપેન્શન. તો યુ નો એટલે આગળ પણ કન્ટિન્યુ રહેશે પ્યોર જેનેરિક્સમાં કોમ્પિટિશન, પ્રાઇસ ઇરોઝન. Therefore, we will have to be very specific going forward.